નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંકીર્ણ સંયોજનની અંદર સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. સમઘટકતા એટલે શું? કે જે સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણ જુદા જુદા હોય તો એને એકબીજાના સમઘટકો કહેવાય, અને આ ઘટનાને શું કહેવાય? સમઘટકતા. તો આપણે સંકીર્ણ સંયોજનમાં કાર્બનિક સંયોજનોમાં અણુસૂત્ર સમાન આવે, બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો સમઘટકતા જોવા મળે છે, એમ સવર્ગ સંયોજનમાં પણ તો કે સમઘટકતા જોવા મળશે. તો આમાં સમઘટકતા બે પ્રકારની છે, એક બંધારણીય સમઘટકતા અને બીજો પ્રકાર છે અવકાશીય બંધારણીય સમઘટકતાની અંદર પેટા પ્રકારમાં જોઈએ તો એક બંધનીય સમઘટકતા આવશે, એક સવર્ગ સમઘટકતા આવશે, પછી આયનીય આયનીકરણીય સમઘટકતા આવશે, અને દ્રાવક યોજન અથવા એનું આપણે બીજું નામ ટેક્સ્ટબુકની અંદર દ્રાવક મિશ્રણ અથવા જલયોજન, જળયોજિત દ્રાવક મિશ્રણ, જલયોજિત અથવા સોલવેશન અથવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે. ચાર પ્રકારની બંધારણીય સમઘટકતા જોવા મળે. અને અવકાશીય સમઘટકતા છે એની અંદર પણ બે પ્રકાર છે, પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. બરાબર. તો આટલા પ્રકારની સમઘટકતા સંકીર્ણ સંયોજનમાં ઉદ્ભવે એની આપણે ચર્ચા કરવાની થાય છે, એ ધ્યાનમાં રાખશું. તો સૌ પ્રથમ આપણે ભૌમિતિક સમઘટકતા છે ત્યાંથી ચર્ચા કરશું. ભૌમિતિક સમઘટકતા, તો ભૌમિતિક સમઘટકતાની અંદર અવકાશીય અને બંધારણીય સમઘટકતામાં ડિફરન્સ શું? તો કે આ અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એને બંધારણીય સમઘટકતા કહેવાય. બરાબર. અને જે સંયોજનના અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન હોય પરંતુ અવકાશમાં પરમાણુ કે પરમાણુ સમૂહની ગોઠવણી અલગ અલગ હોય અને અવકાશીય સમઘટકો કહેવાય. એમાં ભૌમિતિક સમઘટકતાની વાત કરીએ તો એમાં આપણે જનરલી સમાન સમૂહ કઈ તરફ અવકાશમાં ગોઠવાયેલા છે, વિકર્ણ સંબંધે કે એક જ સમતલમાં, એને આધારે સ્થિર કાંસ કહીએ છીએ. તો એ પ્રમાણે ભૌમિતિક સમઘટકતા કયા સંકીર્ણ સંયોજનમાં જોવા મળે? તો એની અંદર પ્રથમ આપણે વાત કરશું સવર્ગાંક ચાર વાળા સંયોજનો. સવર્ગાંક કેટલો હોય? ચાર હોય. એવા સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતાની ચર્ચા કરીએ તો સવર્ગાંક ચાર વાળામાં બે પ્રકારની ભૌમિતિક રચના એટલે કે આકાર, એક સમતલીય સમચોરસ અને એક શું હોય? સમચતુષ્ફલક. તો બધા સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા નહીં જોવા મળે. સવર્ગાંક ચાર હોય એમાં તો તેનો આકાર કેવો હોવો જોઈએ? તો તેની રચના કેવી હોવી જોઈએ? કે સમતલ્ય સમચોરસ, ચોરસને ચાર ખૂણા તરફ ગોઠવાય તો એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળવાની શક્યતા છે. પણ જ્યારે ચાર રીતે સમચતુષ્ફલકને ચાર ખૂણામાં ગોઠવાય તો ત્રિપરિમાણમાં ચારેનું સ્થાન સમાન હોય, એટલે લિગેન્ડની કોઈ પણ જગ્યાએ ફેરબદલી થાય તો પણ સમઘટકતા ઉદ્ભવતી નથી, એ ધ્યાન રાખવાનું છે. એટલે સમતલ્ય સમચોરસ રચના હોય પ્લસ એનું બંધારણ કેવું હોવું જોઈએ. તો ઉદાહરણ તરીકે જો ખાસ ધ્યાન રાખવાનું કે ભૌમિતિક સમઘટકતા ક્યારે જોવા મળશે, તો કે બે જુદા જુદા લિગેન્ડ હોવા જોઈએ, એ બી એટલે એમ એ ટુ બી ટુ બુકમાં એક્સ વાય લખેલું હશે. તો એ અને બી એકદંતીય લિગેન્ડ છે. કેવા છે? એકદંતીય, અને બંનેની સંખ્યા બબ્બે છે તો ભૌમિતિક સમઘટકતા જોવા મળવાની શક્યતા છે. પછી એમ એમ
A B C D ચારે ચાર લિગેન્ડ જુદા જુદા હોય તો પણ ભૌમિતિક સંગઠક તો સંગઠકો જોવા મળશે. આ ઉપરાંત M A B twice M A B twice એટલે M A B twice એટલે શું તો કે આ દ્વિગંધી લિગેન્ડ છે અને એમાં સવક્ષ્ત નિર્દેશક એક જ લિગેન્ડ છે પણ એમાં સવક્ષ્ત નિર્દેશક કેવા છે બે જુદા જુદા પરમાણુ છે તો ભૌમિતિક સંગઠકતા પણ આપણે જોવા મળશે. તો કઈ રીતે જો એના ઉદાહરણ જોઈએ તો પહેલાનું ઉદાહરણ જોઈએ M A2 B2 તેમાં અવકાશને ગોઠવણી કઈ રીતે હશે તો કે ચોરસના ચાર ખૂણા તરફ લિગેન્ડ ગોઠવાયેલા હોય એટલા ચાર તો ચાર ખૂણામાં બે લિગેન્ડ સમતલમાં સમાન સમાન લિગેન્ડ બંને બાજુ બાજુમાં હોય એટલે કે એક જ સમતલમાં હોય ને તો એને શીશ સંગઠક કહેવાય. કેવો કહેવાય? શીશ. બરાબર. તો એમાં એનો ટ્રાન્સ લખવો હોય તો શું કરશું તો કે બે સમાન લિગેન્ડ છે ને વિકર્ણ સંબંધ હશે એટલે એકબીજાથી દૂર હોય તો એને શું કહેવાય? ટ્રાન્સ સંગઠક કહેવાય. શું કહેવાય? ટ્રાન્સ. ઉદાહરણ તરીકે આપણે લખવું હોય આનું ઉદાહરણ તો કે ના CN2 NH3 twice બરાબર. તો જો આ ધાતુ છે આ એક લિગેન્ડ છે બીજો લિગેન્ડ બે ની સંખ્યા બગે તો બે ના શેષ ત્રાસ દર્શાવવા જઈએ તો આ NH3 છે તો બીજો NH3 બરાબર તો અહીં CN આ SCN આ શેષ કહેવાય. તમે ટ્રાન્સ કેમ ગોઠવશો તો કે આ CN નહીં લઈ લીધું NH3 નહીં લઈ લીધું તો એ શેષ અને ટ્રાન્સ એમ A2 B2 માં જોવા મળે. એમ એ બી સી ડી ચાર લિગેન્ડ જુદા જુદા હોય તો ખાસ ધ્યાન રાખવાનું આકાર કેવો હોવો જોઈએ? સમતલીય સમચોરસ આકાર હોવો જોઈએ એ ફરજિયાત ધ્યાનમાં રાખવાનું છે. તો ચારે ચાર લિગેન્ડ અલગ અલગ હોય એમ એ બી સી ડી તો આના સંગઠકોની સંખ્યા છે ને એ સંગઠકોની સંખ્યા ત્રણ થશે. કેટલી થશે? ત્રણ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. કઈ રીતે ત્રણ થાય? જોવો એમાં બે શીશ હોય એક ટ્રાન્સ હોય આ એ છે આ બી આ સી અને ડી કોઈ એક લિગેન્ડ ની સાપેક્ષે બાકીના બધા લિગેન્ડ નું સ્થાન છે ને બદલાવવાનું છે. તો એ એમ નામ રાખું છું પણ હવે હું બી છે ને અહીંની જગ્યાએ અહીંયા લેવું ડી તો અહીંયા શું થશે? ડી આ લખે આ ડી આ લખે અને સી અહીંયા લે. ઓકે. પછી હવે શું થશે ત્રીજામાં? આ સી જી અહીંયા આવી જશે રાખવાનું આપણે રહેશે. બરાબર. તો આ રીતે એમ એ બી સી ડી માં કેટલા ત્રણ સંગઠકોની નીટમાં પણ બે વાર આ એમસીક્યુ પૂછાયેલો છે અને સંગઠકોની સંખ્યા કેટલી હોય એ ત્રણ આવશે. બરાબર. ત્યારબાદ આપણે આ ઉદાહરણ જોઈ ટેક્સ્ટબુકમાં આનું ઉદાહરણ નથી આપ્યું ખાલી આ બે ની ચર્ચા કરી છે પણ એમ એ બી ટ્વાઇસ હોય તો પણ જોવા મળે. કઈ રીતે? તો કે જો આ લિગેન્ડ છે દ્વિગંધી એક લિગેન્ડ આ દ્વિગંધી બીજો તો બે સમાન સવક્ષ્ત નિર્દેશક એક જ સમતલમાં આવે છે ને તો આને શીશ કહેવાય. શું કહેવાય? શીશ. અને આનો ટ્રાન્સ લખવો હોય તો શું કરવાનું? આ છે એ ઉલટા જ આને શું કહેવાય? ટ્રાન્સ. આવું ઉદાહરણ કયું છે? આપણે ગ્લાયસીન એટલો લિગેન્ડ જોઈ કે લિગેન્ડ ગ્લાયસીન એટલો NH2 CH2 C ડબલ ઓ માઇનસ આ ગ્લાયસીન એટલો લિગેન્ડ આપણે જોશું બરાબર બે વખત. તો ગ્લાયસીન એટલો લિગેન્ડ માં તમે જોઈ શકો છો કે આ ટિટેનિયમ ધાતુ આયન સાથે છે એક NH2 સમૂહ યુગ્મન ધારણ કરે CH2 અને આ બાજુ C ડબલ ઓ ઓક્સિજન ધારણ કરે તો આ બાજુ શીશમાં શું NH2 ધારણ કરે છે અને CH2 C ડબલ ઓ બરાબર. તો જો આ શીશ ગોઠવણી થઈ બે સંખ્યા સરખા સવક્ષ્ત નિર્દેશક એક દિશામાં અને આ બે
પણ એક જ વાત ભગવાન કરી નાખો તો કાં થાય તો આ રીતે સવર્ગન ચાર માં આ ત્રણ પ્રકારનું બંધન હોય તો આપણે ભૌમિતિક સંકટકતા જોવા મળી શકે આકાર સંકલ્ય સમચોરસ રોજ અને આ રીતે ઈ મે ટુ બી ટુ એમ એ બી સી ડી ડી એમ એ એ ટુ પ્રકારનું બંધન હોય તો ભૌમિતિક સંકટકતા જોવા મળશે એ ધ્યાનમાં રાખવાનું છે હવે આપણે સવર્ગન છ માં ભૌમિતિક સંકટકતા જોઈએ એમાં બીજું શું આવે સવર્ગન કેટલો હોય છ હોય સવર્ગન છ હોય એવા સંકીર્ણમાં ભૌમિતિક સંકટકતામાં આપણે એક આવે છે શીશ અને ટ્રાંસ શીશ અને ટ્રાંસ સંકટક શીશ અને ટ્રાંસ સંકટકો ક્યારે જોવા મળશે તો કે એ એ ટુ બી ફોર એટલે એક લીગેની સંખ્યા બે એક લીગેની ચાર પછી ગમે એ ની ચાર હોતી ભલે બી ની ચાર હોતી ભલે એટલે ધ્યાન રાખવાનું પછી એમ બે માં શીશ ટ્રાન્સ ની શક્યતા ટેક્સ્ટબુક પ્રમાણ છે આના સિવાય ઘણી બધી હજી શક્યતાઓ છે પણ એ બહુ પૂછાતું નથી એટલે આપણે એની ચર્ચા કરશું નહીં તો આમાં શીશ ટ્રાન્સ કઈ રીતે જોવાનું છે એમાં પહેલું જોવો એ ટુ એમ એ ટુ બી ફોર પ્રકારનું બંધારણ હોય તો સવર્ગન છ માં ભૌમિતિક રચના અષ્ટફલકીય કહેવાય અષ્ટફલકના છ ખૂણા તરફ લિગેન ગોઠવાશે તેમાં શીશ હોય એટલે બે સમાન લિગેન્ડ બાજુ બાજુમાં કોઈ પણ બે જગ્યાએ ગોઠવી દે બધા સ્થાન સમાન જ અહીંયા બે ગોઠવો તો ચાલે અહીંયા ચાલે અહીંયા ચાલે પણ બાજુ બાજુમાં ગોઠવાના પછી આ બી 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 અને બી તો આને શીશ ગોઠવણી કહેવાય કેવી ગોઠવણી કહેવાય શીશ બરાબર અને જો સમાન બે લિગેન્ડ વિકર્ણ સમાન સામ સામે અહીંયા ચાલશે આમ ચાલશે આમ ચાલશે તો પછી આ સામ સામે થાય દૂર થાય તો આને શું કહેવાય ટ્રાન્સ સંકટક કહેવાય કેવું કહેવાય ટ્રાન્સ આ ધ્યાનમાં રાખો આનું ઉદાહરણ તમારી રીતે આપણે બનાવી શકીએ બરાબર કે માનું કે એટી છે એટી ચાર સાથે ચાર સીએન જોડાય છે અને બે એનએચ થ્રી લિગન્ડ જોડાય છે અને ઉપર વીજભાર માઇનસ વન છે તો આમાં આ એમ એ ફોર બી ટુ પ્રકારનું કહેવાય એટલે એ ટુ બી ફોર અથવા એ પર બી ટુ ગમે તે ચાલે એક લિગેન ચાર એક લિગેન બે એક દર કે લિગેન હોવા જોઈએ તો આમાં શેષ ટ્રાન્સ ભૌમિતિક સંકટકતા જોવા મળશે આ ધ્યાન રાખવા બરાબર આ ઉદાહરણ ગમે તે ઉપર આપણે આઈડિયા આવી જવો જોઈએ પછી એમ એ એ ટુ એ ટુ પ્રકારનું હોય એમ એ એ ટુ એ ટુ તો આની અંદર પણ શું ધ્યાન રાખશો તો કે સમાન બે બાજુ બાજુમાં આવશે તો આ એ એક દ્વિગત કે લિગેન્ડમાં બે સમકક્ષ નિર્દેશક હોય તો આ રીતે શીસ થયો તો આને ટ્રાન્સ ગોઠવવા જઈએ તો બે સમાન લિગેન્ડ એક દ્વિગત સામ સામે ગોઠવો તો આ ટ્રાન્સ થઈ ગયો થઈ ગયો ટ્રાન્સ ગોઠવો આનું ઉદાહરણ આપણે જોતું હોઈએ તો આના ઉદાહરણની અંદર વાત કરશું તો એમ ઇથેન મળ ટુ ડાયમેન્ડ ઇએમ એમાં બે સમક્ષ નિર્દેશક નાઇટ્રોજન એના બે અણુ લઈ સી એલ ટુ લઈ લ્યો અને એ માનો જે ક્રોમિયમ છે તો પ્લસ વન તો આ એમ એ એ ટુ એ ટુ પ્રકારનું સંકેણનું ઉદાહરણ થયું શીશ ટ્રાન્સ બે પ્રકારના સંકટકો જોવા મળે બરાબર એ ધ્યાન રાખવાનું પછી આપણે હવે સવર્ગન ચાર માં
ફેશિયલ અને મેરીડોનિયલ સંઘટક આવશે ફેશિયલ અને મેરીડોનિયલ આ ક્યારે જોવા મળે ફેશિયલ મેરીડોનિયલ તો કે એની સાથે બે લીટીની સંખ્યા સમાન એક ત્રી બી ત્રી હોય તો ફેશિયલ અને મેરીડોનિયલ એટલે કે એક જ સંકલમાં કઈ રીતે ગોઠવાયેલા છે ત્રણેય લિગેન્ડ જો બાજુ બાજુમાં હોય જેમ કે શીશ ગોઠવણી હોય એ રીતે બરાબર તો આને ફેશિયલ કહેવાય ફેશિયલ બરાબર અને જો તો એક જ સમતલમાં પ્રતિબિંબ સ્વરૂપે છે આ બાજુ એક સમતલમાં છે આ બહારના છે પણ જો બાજુ બાજુમાં ન હોય તો એને પિન ગોઠવાય તો કે હવે જો ત્રણ લિગેન્ડ સમાન છે ને ત્રણ એક તો એ સામ સામે ગોઠવી દીધી અહીંયા બે અથવા આમ બે અથવા ત્રીજો છે એ ચાર માંથી ગમે તે સ્થાને ગોઠવવાની છે તો બી માં એવું થશે જો તો બહારના સમતલ થી છે ને શું છે નજીક છે આ અંદરના સમતલ થી બરાબર નજીક છે તો આને છે ને મેરીડિયનલ કહેવાય મેરીડિયનલ સમતલ આના ઉદાહરણ તરીકે આપણે લખીએ તો એપી એન એસ થ્રી થ્રી અને સી એન થ્રી બરાબર તો આમાં જો એક એક ત્રીબી ફેશિયલ અને મેરીડોનિયલ પ્રકારની સંઘટકતા દર્શાવશે તો આપણે ટેક્સ્ટબુકમાં જોશો તો પેજ નંબર 251 ઉપર ચાર કોપી એમાં આપણે ભૌમિતિક સંઘટકતાની ચર્ચા કરી બરાબર એમાં સવર્ગાંક 4 ની લીધી અને સવર્ગાંક આપણે 6 એની પણ ચર્ચા કરેલી છે ઉદાહરણ તમારી રીતે ગમે તે સાચા ઉદાહરણ તમે લખી શકો છો આ ધ્યાન રાખવા હવે આપણે પ્રકાશ્ય સંઘટકતા છે એની ચર્ચા કરવાની છે પ્રકાશીય સંઘટકતા કાર્બનિક સંયોજનની અંદર પ્રકાશીય સંઘટકોની ચર્ચા કરેલી છે ચેપ્ટર નંબર 10 માં એટલે પ્રકાશીય સંઘટકો એટલે શું તો કે કિરાલ કાર્બન હોવો જોઈએ અથવા બંધારણ કેવું હોવું જોઈએ કિરાલ અહીંયા કિરાલ કાર્બન નહીં આવે પરંતુ આંતરિક અસંમિતતા હોવી જોઈએ સંકીર્ણ સંયોજનમાં પ્રકાશીય સંઘટકતા કયા સંકીર્ણ સંયોજન દર્શાવશે તો આમાં ખાસ ધ્યાન રાખવાનું કે સવર્ગાંક છે ને સવર્ગાંક 6 ફરજિયાત હોવો જોઈએ પછી તો કે સંકીર્ણ છે ને એ પિલેટ સંકીર્ણ હોવો જોઈએ પિલેટ એટલે ઓછામાં ઓછો એક બહુદંતીય લિગેન્ડ કાર્બનિક સંકીર્ણ સંયોજનની અંદર આવેલો હોવો જોઈએ પિલેટ હોવું જોઈએ અને પ્લસ સવર્ગાંક 6 હોવો જોઈએ તો પ્રકાશીય સંઘટકતા જોવા મળવાની શક્યતા છે પ્રકાશીય સંઘટકતા એટલે શું તો કે જે કાર્બનિક સોરી જે સંકીર્ણ સંયોજન નું જલીય દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરી શકે તો તે પદાર્થને શું કહેવાય પ્રકાશ ક્રિયાશીલ કહે છે અને આ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલતા કહેવાય પછી એ દ્વિગુત પ્રકાશનું પરાવર્તન એટલે શું થાય એક પોલારી મીટર ટ્યુબ હોય આ ટ્યુબની અંદર સંકીર્ણનું દ્રાવણ હોય અને એની અંદરથી ધ્રુવીભૂત પ્રકાશ એટલે એક જ સમતલમાં પ્રકાશના કિરણો છે ને એ પસાર થતા હોય એ પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય એ પ્રકાશ પસાર કરવામાં આવે અને પ્રકાશ જો સીધે સીધું પસાર થઈ જાય ને તો જે તે પદાર્થ છે ને પ્રકાશ અક્રિયાશીલ પણ એનું પુનરાવર્તન કોઈ પણ એક દિશામાં થાય બરાબર ડાબી દિશામાં અથવા જમણી માનો કે જોનાર વ્યક્તિ અહીંથી છે તો ડાબી દિશામાં પુનરાવર્તન થાય છે ને તો આને ડાબી દિશામાં પુનરાવર્તન થયું ડાબી દિશા અને આને કઈ દિશામાં કહેવાય જમણી તો ડાબી દિશામાં થાય તો એને લીવો બરાબર અથવા વામ ભ્રમણીય સંઘટક કે શું માટે સ્મોલ એલ અથવા માઇનસ સંજ્ઞા અને આના માટે બેક સ્ટ્રોક કહેવાય બરાબર અને એને ગુજરાતીમાં દક્ષિણ ભ્રમણીય
બરાબર અને ડેક્સ્ટ્રો લક્ષિંગ પ્રમાણે 20 મોલ અથવા પ્લસ સંજ્ઞા વપરાય છે આ પોલારિમીટર ટ્યુબની મદદથી નક્કી કરી શકાય એક સંઘટક પ્રકાશ દેસિલ લક્ષિંગ પ્રમાણે બીજો કેવો હોય વાહક અને બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબ હોય અને એકબીજા પર અધ્યારોપણ કરી શકાય નહીં તો એને એકબીજાના પ્રકાશ દેસિલ સંઘટકો કહેવાય એટલે અહીં બે પ્રકાશ દેસિલ સંઘટકો એક ડેક્સ્ટ્રો અને કેવો મળે એવો અને બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબ દર્શાવતા છે તો એમાં કિરાલિકીનો ગુણધર્મ હોય તો જ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે કાર્બનિક સંયોજનમાં આપણે એવું કહેતા હતા કે કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ છે એ ખબર પડે અહીં કિરાલ કાર્બન નહીં આવે પણ અહીંયા ઓછામાં ઓછું એક બહુતંતુ લિગેન્ડ હશે એટલે કે કિલેટ હશે અને સવર્ગાંક 6 હશે તો પ્રકાશ ક્રિયાશીલ સંઘટકતા જોવા મળશે ટેક્સ્ટબુકમાં થોડી ભૂલ છે એક સુધારી નાખજો એમાં તમને લખ્યું છે કે ડાબી બાજુ ભ્રમણ કરે તો સ્મોલ ડી અથવા ડેક્સ્ટ્રો કહેવાય એવું લખેલું છે કે ઊંધું લખ્યું છે જમણી દિશામાં ભ્રમણ થાય ને તો એને ડેક્સ્ટ્રો કહેવાય લક્ષિંગ ભ્રમણીય છે એને ડી સંજ્ઞા વપરાય અને વામ ભ્રમણીય કૌંસમાં લખ્યું છે ડાબી બાજુ ભ્રમણને ડી અને વામ ભ્રમણીય માટે એલ એટલે કે જમણી બાજુ ભ્રમણ માટે એલ સંજ્ઞા વપરાય ખોટું ઉલટું છે ધ્યાન રાખવાનું બરાબર ડાબી બાજુ હોય ને એના માટે કઈ સંજ્ઞા ડાબી બાજુ એના માટે એલ અને જમણી બાજુ માટે કઈ સંજ્ઞા વપરાશે ડેક્સ્ટ્રો બી આ ધ્યાન રાખજો આડા ઉતરો છે તો આના પ્રકાશ ક્રિયાશીલ સંગઠો માટે ઓછામાં ઓછો એક બહુદંતી લિગેન્ડ હોવો જોઈએ એ આપણે ધ્યાનમાં રાખવાનું છે અને સવર્ગાંક 6 હોવો જોઈએ તેના ઉદાહરણ લખો તો આપણે ઘણા બધા ઉદાહરણ લખી શકીએ માનો કે કોબાલ્ટ છે એની સાથે Cl ના 3 લિગેન્ડ હોય અને ઓક્સિડેશન એમ પ્લસ 3 હોય તો પ્લસ 3 તો આના બે પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો બતાવવા હોય ને તો આપણે શું કરવાનું છે આ કોઈ એક દર્શાવવાની જરૂર નથી ઇથેન 1 2 ડાયલ અને આ ઇથેન 1 2 ડાયલ મેં લખો તો ચાલશે આ રીતે લખો તો ચાલે અને સીધો શું કરી નાખો સવક્ષ નિર્દેશક નાઇટ્રોજન છે એટલે ઈએન હોય ને તો આ રીતે લખી નાખશો તો ચાલશે આ રીતે અને અહીંયા પણ એ નારી કારણ કે દ્વિદંતી લિગેન્ડ છે તો આ ક્લિયર છે ને હવે આનું વસ્તુ પ્રતિબિંબ દર્શાવે ને તો આ માનો કે બી હોય તો આનો કેર સંઘટક કેમ દર્શાવવાનો તો કે આ ઈ સોરી આ આની સાથે વસ્તુ પ્રતિબિંબ થાવ જોઈએ જો આ વસ્તુ પ્રતિબિંબ થશે આને ઉપાડી એના ઉપર મૂકો તો અધ્યારોપણ થાય નહીં એટલે બંને એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો છે આ ડી આ એલ આપણે જોઈ ખબર ન પડે અને પૂર્ણાવર્તન મૂલ્ય છે ને આપે કે પ્લસ મૂલ્ય એક હોય ને એનું પૂર્ણાવર્તન મૂલ્ય આલ્ફા કહેવાય વિશિષ્ટ પરિભ્રમણ ઈ પ્લસ મૂલ્ય આપે ને તો દક્ષિણ ભ્રમણ માઇનસ આપે તો શું હોય વામ હોય એક આ સ્કેલ માં રાખ એટલે કે કયો ડી ઓ ડી એન કયો એ લખવાની જરૂર નથી પણ ગમે એક ડી એલ લખી નાખો તો પણ તમારે ચાલશે બરાબર તો ડેક્સ્ટ્રો અને શું આવે લીવો પછી હજી બીજું ઉદાહરણ લે તો પાણી અંદર કેમ દર્શાવાય સીઓ સવર્ગાંક 6 એટલે 6 જગ્યા આપી દે આ સીએલ સીએલ બરાબર આ NH3 NH3 અને આ ઈએ હવે આનો વસ્તુ પ્રતિબિંબ કેવી રીતે દર્શાવશું સીઓ એસીએલ સીએલ NH3 NH3 પછી અહીંયા શું આવશે ઈએ તો જો વસ્તુ પ્રતિબિંબ દર્શાવે છે સવર્ગાંક 6 છે એક બહુદંતી લિગેન્ડ છે એટલે ક્લિયર કહેવાય અને બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબ દર્શાવે અધ્યારોપણ થાય નહીં એટલે આ શું થશે તો કે પ્રકાશ ક્રિયાશીલ સંઘટકતા દર્શાવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સવર્ગાંક 6 માં એમ એ એ ટુ એ પ્રકારનું આપણે બીજું ઉદાહરણ ભૌમિતિક સંઘટકતા શીસ અને ફ્રાન્સ જોવા મળે તો આના બે ભૌમિતિક સંઘટકો છે એક શીસ છે અને એક કેવો છે ફ્રાન્સ પણ એમાં ખાસ ધ્યાન રાખવાનું શીસ છે ને એ પ્રકાશ ક્રિયાશીલ છે પ્રકાશ ક્રિયાશીલ છે ફ્રાન્સ છે ને એ પ્રકાશ ક્રિયાશીલ નથી કોણ ફ્રાન્સ કઈ રીતે તો કે જો આ ફ્રાન્સ બંધારણ હું લખું તો ફ્રાન્સ બંધારણ લખી IMEA2B2 ઉદાહરણ લખી નાખું ચાલો તો કે આપણે
ક્રોમિયમ Cl Cl2 પ્લસ 1 તો આમાં શું થાય ક્રોમિયમ છે ટ્રાન્સ લખો છે એટલે બે Cl સામસામે આવશે અને Cl આવશે હવે બહુદંતી લિગેન્ડ સ્વરગાન 6 છે તો આ પ્રકાશ કે શબ્દ કે હોવું જોઈએ પણ નથી શું કામ તો કે આનું વસ્તુ પ્રતિબિંબ લખો તો આને જેવું જેવું થશે નાના ઉપર 11 ઉપર દે એટલે પ્રકાશ કે શબ્દ થાય અને લાય ખાસ કે ધ્યાન દો કે એ એ 2 એટલે બહુદંતી લિગેન્ડ દ્વિદંતી લિગેન્ડ 2 એકદંતી 2 હોય તો એનો શિષ છે ને એ પ્રકાશ છે પણ ટ્રાન્સ પ્રકાશ કે શબ્દ નથી આને ટ્રાન્સ કહે છે બરાબર શિષ થાય કઈ રીતે તો કે જો શિષ માં આપણે જોવા જઈએ ને તો શિષમાં બે ક્લોરીન બાજુ બાજુમાં મૂકશો એ આ તો આનો શિષમાં બરાબર તો શું થશે આ જો વસ્તુ પ્રતિબિંબ દર્શાવે પણ આના ઉપર અધ્યારોપણ થશે નહીં તો શેષ હોય ને તો એ પ્રકાશ કે શેષ ઘટક દર્શાવશે પણ ટ્રાન્સ દર્શાવશે નહીં આ ખાસ ધ્યાનમાં આપણે રાખવાનું રહેશે તો આ રીતે એ પ્રકાશ કે શેષ ઘટકો છે એની આપણે ચર્ચા કરી બંધારણ સંઘટકો છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું